नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आजे धोरण आठ नी अंदर आपणे टेक्स्टबुक नी अंदर आपणे हवे आगळ वधीशुं। ग्रामरनो एक टॉपिक आपणे चालू करी दीधो छे, सादो वर्तमान काळ, ध सीम्पल प्रेजेंट टेन्स। त्यारबाद हवे टेक्स्टबुक नी अंदर पण थोड़ा घणा यूनिट आपणे चलावशुं। सरस मजानो काले वरसाद पण थई गयो छे, वरसादनो आनंद पण तमे माण्यो हशे, अने साथे साथे विडियो जोई अने तमारे अभ्यास पण करवानो छे। तो धोरण आठ नी अंदर यूनिट नंबर वन एटले के पहलो यूनिट छे क्यू फॉर क्वेश्चन्स, बराबर। प्रश्न माटे क्वेश्चन एटले के एमां एक इंटरव्यू करवामां आवे छे, अने इंटरव्यू छे ए सुनीता विलियम्सनुं करवामां आवे छे। सुनीता विलियम्सनुं तमे नाम सांभळ्युं हशे, जे एक अवकाश यात्री छे। तो एनुं इंटरव्यू लेवामां आवे छे, अने इंटरव्यू दरमियान जे जे कंई प्रश्नना जवाब आपे छे તે આખે આખી માહિતી આમાં આપેલી છે। તેમની બેઝિક માહિતી, સુનીતા વિલિયમ્સ છે એ ક્યાંની હતી, બરાબર છે, તેણે અભ્યાસ ક્યાં કરેલો છે, અને તેમના ફાધરનું નામ, અને તેમણે જે કંઈ સંસ્થામાં અભ્યાસ કરેલો છે તે સંસ્થાનું નામ આમાં દર્શાવેલું છે। તો જોઈએ આપણે એક્ટિવિટી નંબર વન। હિયર ઇઝ એન ઇમેજનરી, ઇમેજનરી એટલે કે એક કાલ્પનિક છે એ આખે આખું ઇન્ટરવ્યૂ રજૂ કરેલું છે, એ આપણે જોવાનું છે અને એને ઇમેજ કરવાનું છે, એટલે કે કાલ્પનિક રીતે આપણી સામે, આંખોની સામે આવે એ રીતના આપણે ઇમેજ કરવા છે। ઇમેજનરી ઇન્ટરવ્યૂ, ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ, ફેમસ એટલે કે પ્રખ્યાત, પ્રખ્યાત એસ્ટ્રોનટ, એસ્ટ્રોનટ એટલે કે અવકાશી, અવકાશી સુનીતા વિલિયમ્સ છે એ અવકાશ યાત્રી હતી। સુનીતા વિલિયમ્સ એનું એક ઇન્ટરવ્યૂ આપેલું છે, જે તમારે શાંતિથી સાંભળવાનું છે। આપણે તમારી ઘરે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકની અંદર તમારે ખોલી અને સાથે સાથે વિડીયો પણ જોતો જવાનું અને તેનો અભ્યાસ કરવાનો છે। ઇન્ટરવ્યુઅર, ઇન્ટરવ્યુઅર એટલે કે પ્રશ્ન પૂછનાર અથવા તો ઇન્ટરવ્યૂ લેનાર, માહિતી લેનાર। ઇન્ટરવ્યુઅર પ્રશ્ન કરે છે સુનીતા વિલિયમ્સને, પહેલાં તો એને આવકારે છે, હેલો મિસ સુનીતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ। મિસ સુનીતા વિલિયમ્સ છે એને આવકારે છે અને કહે છે કે મિસ સુનીતા વિલિયમ્સ, તમારું આ પ્રોગ્રામની અંદર સ્વાગત છે। સુનીતા વિલિયમ્સ, હેલો નાઇસ મીટિંગ યુ। સુનીતા વિલિયમ્સ પણ કહે છે કે હેલો નાઇસ મીટિંગ યુ, તમને મળીને ખૂબ આનંદ થયો। ત્યારબાદ ઇન્ટરવ્યુઅર છે એમને પ્રશ્ન કરે છે પાછો, ઇન્ટરવ્યુઅર વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? એટલે સુનીતા વિલિયમ્સ છે એને જવાબ આપે છે એટ નાસા। હવે નાસા, નાસા શું છે? તો કે એ અવકાશ સંશોધનને લગતી એક મોટી સંસ્થા છે જે અમેરિકામાં આવેલી છે, નાસા। તો નાસાનું ફૂલ ફોર્મ શું થાય છે? તો કે નેશનલ એસ્ટ્રોનોમિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે એનું ફૂલ ફોર્મ થાય છે। નાસાનું ફૂલ ફોર્મ શું થાય છે? તો કે નેશનલ નાસાનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, જેમાં એ સંસ્થામાં એ સુનીતા વિલિયમ્સ કામ કરે છે। ઇન્ટરવ્યુઅર વેર યુ બોર્ન, એટલે બોર્ન એટલે કે જન્મ। ઇન્ટરવ્યુઅર પ્રશ્ન કરે છે કે તમારો જન્મ ક્યાં થયો, એટલે સુનીતા વિલિયમ્સ જવાબ આપે છે ઓહાયો, કે મારો ઓહાયોમાં જન્મ થયેલો છે। ઇન્ટરવ્યુઅર વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ શું છે? તો સુનીતા વિલિયમ્સ જવાબ આપે છે 19 સપ્ટેમ્બર 1965, 19 સપ્ટેમ્બર 1965 સુનીતા વિલિયમ્સનો જન્મ થયેલો હતો। ઇન્ટરવ્યુઅર છે એ પ્રશ્ન કરે છે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન, ગ્રેજ્યુએશન એટલે શું? તો કે સ્નાતક, જે બાર પછી કોલેજની ડિગ્રી આપણે પ્રાપ્ત કરીએ છીએ, કોલેજના 3 વર્ષ હોય છે તેને ગ્રેજ્યુએશન કહેવામાં આવે છે।
ग्रेज्युएशन, ग्रेज्युएशन એટલે શું? તો કે સ્નાતક. બાર પછી કોલેજના 3 વર્ષ કરીએ તેને આપણે ગ્રેજ્યુએશન કહીએ છે. તો ગ્રેજ્યુએશન ક્યાંથી કરેલું છે? તો કે સુનિતા વિલિયમ જવાબ આપે છે, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી છે તેમાંથી એણે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે. ઇન્ટરવ્યુઅર, વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? સ્પેસ એટલે કે અવકાશમાં જ્યારે પહેલીવાર તમે, સુનિતા વિલિયમ્સને કહે છે કે તમે જ્યારે પહેલીવાર અવકાશની અંદર ફર્સ્ટ ટાઈમ ગયેલા ત્યારે બ્રિંગ તમારી સાથે શું વસ્તુ લઈ ગયા હતા, એવો પ્રશ્ન કરે છે. ત્યારે સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, ધ ભગવદ્ ગીતા અ સ્મોલ આઈડિયલ ઓફ ગણેશા એન્ડ લેટર રિટર્ન ઇન હિન્દી બાય માય ફાધર. એટલે કે એક લેટર, એટલે કે એના પિતા દ્વારા પત્ર લખેલો એક પત્ર, અને સ્મોલ ગણેશા આઈડિયલ, આઈડિયલ એટલે કે મૂર્તિ, ભગવાન ગણેશની મૂર્તિ, અને એના પિતાએ લખેલો હિન્દીનો પત્ર, તેમજ ભગવદ્ગીતા, આ 3 વસ્તુઓ છે અવકાશમાં પહેલી વખત લઈ ગઈ હતી. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન કરશે, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? તમને તમારી કામમાં અને તમારી જિંદગીમાં ઇન્સ્પાયર્ડ, ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા આપતી, તમને તમારા જીવનમાં કોણે પ્રેરણા આપેલી છે? ત્યારે સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સ કહે છે કે મહાત્મા ગાંધી દ્વારા મને પ્રેરણા મળેલી છે. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમારી મૂળ, ઓરિજિન એટલે કે મૂળ તમે ક્યાંના છો, એવો ઇન્ટરવ્યુઅર પ્રશ્ન કર્યો. ત્યારે સુનિતા વિલિયમ્સ કહે છે, ઇન્ડિયા. ખરેખર હું ક્યાંની છું? ઇન્ડિયાની. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. મારા પિતા છે એ ખરેખર તો ક્યાંના છે? ગુજરાતના છે. તો આ ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ્સ વચ્ચેની વાર્તાલાપ છે એ આપણે જોયો. ત્યારબાદ તમારે પણ તમારા મિત્રનું એક ઇન્ટરવ્યૂ લેવાનું છે, એને પણ આવા બેઝિક પ્રશ્નો પૂછવાના છે. તમે ક્યાં ભણો છો, ક્યાંથી ભણેલું છે, તમારા માતા પિતાનું નામ શું છે, એવા બેઝિક પ્રશ્નો પૂછી અને તમારે આખે આખું ઇન્ટરવ્યૂ તમારે લખવાનું છે. ત્યાર પછી આગળનું લેક્ચર છે એ નેક્સ્ટ વિડીયોમાં જોશું.